વર્ષો જૂના રામ મહેલ મંદિરે અને દેશણ ભગતની જગ્યાએ ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય અને ભક્તોની ભીડ જામી હતી. આ પૌરાણિક રામ મહેલ મંદિર અને સંત દેશણ ભગતની જગ્યા ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. કહેવત છે કે ગુરુ વિના ગાદી નકામી. ત્યારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દરેક હિન્દુ વ્યક્તિની પોતાના જીવનમાં ગુરુ હોવા જરૂરી છે. જો કે હિન્દુ સમાજમાં ગુરુનું સ્થાન ભગવાન સમાન માનવામાં આવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમગ્ર રાજ્યમાં દેશ પરદેશથી લોકો પોતાના ગુરુ ગાદીના દર્શને આવે છે. આ ભક્તિમય સંસ્કૃતિ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ત્યારે આજના આ દિવસે ધ્રાંગધ્રા શહેરમાં સ્થિત અતિ પૌરાણિક 300 વર્ષો જૂના રામ મહેલ મંદિર અને સંત દેશણ ભગતની જગ્યાએ પણ ભક્તોની ભીડ જામી હતી. ગુરુ અને શિષ્યના મિલનને આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શને આવ્યા હતા. સાથે રામ મહેલ મંદિરના મહંત મહાવીરદાસજી મહારાજ દ્વારા દૂર દૂરથી આવતા પોતાના સેવકો અને શિષ્યો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. અહીંયા રામ મહેલ મંદિર ધ્રાંગધ્રામાં ગૌ પૂર્ણિમાના ઉપલક્ષમાં ભાવિક ભક્તો બહુ મોટી સંખ્યામાં ને આ બધા લોકોની લાગણી છે. 300 વર્ષથી વધારે જૂનું મંદિર છે ને પહેલાંથી જ્યારે રાજસત્તા હતી ત્યારથી આ મંદિરમાં બધા ભાવિક ભક્તોની લાગણી છે. આ લાગણીના પ્રતિ માણસો એટલા ભાવ છે, એટલા માણસો વધારે આવ્યા છે કે મંદિરમાં પગ મૂકવા જગ્યા નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે રામ મહેલ મંદિરે અગાઉના શિષ્યો તથા હાલ તે શિષ્યોના બાળકોને પણ ગુરુ દ્વારા કંઠી પ્રદાન કરી ગુરુ મંત્ર અપાયો હતો. જ્યારે રામ મહેલના મહંત દ્વારા દર્શને આવેલા મોટી સંખ્યામાં ભક્તોને પ્રસાદ રૂપી આશીર્વાદ અપાયા હતા. જ્યારે રામ મહેલ મંદિરે આજના પાવન દિવસે ધીરુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, અનોપસિંહ ઝાલા સહિતના સેવકો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી. આ પૌરાણિક રામ મહેલ મંદિર અને સંત દેશણ ભગતની જગ્યા ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિરના મહંતના દર્શન કરી પોતે ધન્ય પળ અનુભવ્યા હતા. અત્યારે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ કરવામાં આવેલ છે અને મહાપ્રસાદનો પણ કરવામાં આવેલ છે અને આજથી આજ ગુરુ પૂર્ણિમા ઉત્સવના દિવસે અત્યારે ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતા અને સેવકો ઉમટી પડેલ છે. શાહરૂખ સિપાઈ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા.